સવા લાખ લોકોને વ્યસન મુક્ત બનાવનાર વિક્રમદાસ બાપુની આંતરરાષ્ટ્રીય ધર્મ સંસદના સાંસદ તરીકે વરણી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાંથી ગોગંબાના સંતને સ્થાન મળતા તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ભારતમાં પહેલીવાર હિન્દુ ધર્મની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય ધર્મ સંસદની રચના કરવામાં આવી છે, જેમાં ભારતના દરેક સંસદીય વિસ્તારમાંથી એક સંતની નિમણૂક કરવામાં આવી છે. આ ધર્મ સંસદની સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 2008 નામ આપવામાં આવ્યું છે, જેનું પ્રથમ અધિવેશન 25 નવેમ્બરે વારાણસી ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં ભારતભરના ધર્મ સંસદો ભાગ લેશે, જેમાં રામ મંદિર નિર્માણ, હિન્દુ સંતોની વેદના, ધર્મની વેદના, સનાતન ધર્મમાં પાંખડીઓ દ્વારા ધર્મની તોડવાના થતા કાર્યો વિશે ચર્ચા કરવામાં આવશે. પ્રથમવાર ધર્મ સંસદની રચનામાં પંચમહાલના સાંસદ તરીકે ઘોઘંબાના પ્રખર વક્તા સંત શિરોમણી વિક્રમદાસ બાપુની વરણી કરવામાં આવી છે. વિક્રમદાસ બાપુએ પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, દાહોદ જિલ્લામાં 1.25 લાખ જેટલા લોકોને વ્યસન મુક્ત બનાવી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા કુરીવાસુ કરી સમાજને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય ધર્મ સંસદમાં તેમની વરણી થતા ઘોઘંબા તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઘોઘંબા વિવિધ સંગઠનોએ વિક્રમદાસ બાપુનું સન્માન કર્યું હતું. વિક્રમદાસ બાપુએ પંચમહાલ જિલ્લાના તમામ ધર્મના ધાર્મિક પ્રશ્નોની રજૂઆત ધર્મ સંસદમાં નિસ્વાર્થપણે કોઈ પણ જાતના ભેદભાવ વિના કરવાનું વચન આપ્યું હતું. ખૂબ ખૂબ મારા માટે આનંદની લાગણી છે અને મારું પૂર્વજન્મ જમા પાછું છે, મારા માવતરના આશીર્વાદ છે, સાથે મારા સદગુરુની પરમ કૃપા છે અને આખો સનાતન ધર્મ એનો પ્રેમ છે અને સંતોની કૃપા છે મારા પર. હજારોની સંખ્યામાં સંતો છે પંચમહાલમાં, છતાંય હું તો હજી બાળક છું, બહુ વડીલ સંતો છે, છતાંય મારી નિમણૂક થઈ એ મારા માટે અહોભાગ્ય છે અને આખા સમાજને ખૂબ લાગણી છે મારા પ્રત્યે. માં સૌથી વધારે પ્રેમ હોય તો મારા માટે યુવાનો. મારો કોઈ પણ કાર્યક્રમ સત્સંગમાં 90-95% યુવાનો હોય છે. 4,000-5,000 મેદની પણ સૌથી વધારે સંખ્યા યુવાનો. તો ખૂબ જ મારા માટે આનંદની લાગણી છે અને પહેલીવાર એવું જોઈ રહ્યા છો બધાએ કે આ જે થઈ રહ્યું છે એ સંતોની વેદનાનો પોકાર છે, ધર્મની વેદનાનો પોકાર છે. ભૂમિ પર જ્યારે જ્યારે પાપ વધે, પાખંડ વધે, અધર્મ વધે, ત્યારે ત્યારે ભગવાન એવું વેદ શાસ્ત્રોમાં, ગીતાજીમાં, રામાયણ, ભાગવતમાં લખ્યું છે કે ભગવાન કોક ને કોક સ્વરૂપથી જેમની ચરણરજ પાથરી સંતોરૂપી ધર્મ જેનો મહાથમ ઉભો કરે છે અને આ પરંપરા યુગોથી ચાલતી આવી છે. ધર્મની રક્ષા માટે આપનું કાર્ય શું હશે? અમારું કાર્ય એ છે, અમારો મૂળ ધર્મ સનાતન વૈદિક ધર્મ, એની અંદર બીજા પાખંડ ધર્મો એવા ઉભા થયા છે કે સનાતન ધર્મને તોડી અને અલગ ટાવરો બનાવી, અલગ પોતાનું એક ચેકડેમ જેવું ફિલ્ટર બનાવી અને સમાજની અંદર રહી અને એ લોકો સમાજને તોડી રહ્યા છે અને જાત જાતની લાલચો આપી સમાજને ભરમાઈ રહ્યા છે. એની દુઃખદ વેદનાઓ છે અમને. કે અમારો મૂળ ધર્મ ઇતિહાસ હજી મોજૂદ છે, પાવાગઢ મોજૂદ છે, ડાકોર મોજૂદ છે, સારંગપુર મોજૂદ છે, દ્વારકા મોજૂદ છે, કોઈનું બનાવ્યું નથી. એ અમારી પરંપરાનો સ્તંભ છે કે એને આ લોકો તોડી રહ્યા છે, એને નષ્ટ કરવાની વાતો કરી સમાજને લલચાઈ રહ્યા છે. એની દુઃખદ વેદનાઓને કારણે બધી ઘણી વેદનાઓ છે આવી, એની સીમા કોઈ નથી, આટલી મોટી વેદનાઓ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં આપની શું ભૂમિકા હશે? હા, રામ મંદિર એ તો અમારા અંશનો પરંપરાનો સૌથી મોટો ઇતિહાસ છે. રામ મંદિર થવું જોઈએ અને થઈ પણ રહે, થઈને જ રહેવાનું છે, મારે બે મત નથી. પણ એમાં આ બધા આવરણો નડી રહ્યા છે, આવરણો અંદર રહી અને એવો ભાગ ભજવી રહ્યા છે કે જેમ પેલું કહેવાય છે કે ચોરને કહેજો ચોરી કરજો, ગરગડીને કહેજો જાગતો રહેજો, આવો પાઠ ભજવી અને સમાજને ધોર માર્ગે દોરી અને પોતાનો રોટલો શેકવા હાટુ, પોતાની સત્તા સાચવવા માટે એ બેવડું વર્ણન સાચવી રહ્યા છે. એની વેદના સંતોને દુઃખદ છે. આજે સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે સૌ પ્રથમ વખત આપણા હિન્દુ સનાતન ધર્મનો ઇતિહાસ જોઈએ તો સદીઓ જૂના આ હિન્દુ સનાતન ધર્મની અંદર સૌ પ્રથમ વખત આજે ધર્મ સંસદની રચના થઈ રહી છે સંતોના આશીર્વાદથી, સંતોના પ્રયત્નથી. અને જેમ ભારતની અંદર આપણી સંસદ ચાલે છે એ જ રીતે હિન્દુ સનાતન ધર્મની એક સ્વતંત્ર સાંસદ ઊભી થઈ રહી છે અને એનો શ્રેય
સમગ્ર ભારતવર્ષના સંતો મહંતો એમના પ્રયત્નોને આધારે આ થયું છે અને એની અંદર દરેક રાજ્યની અંદરથી અને જિલ્લાઓની અંદરથી ધર્મ સાંસદની પોતપોતાના ક્ષેત્રની અંદર આપેલી વિવિધ સેવાઓ અને પ્રયત્નોના આધારે નિમણૂક થઈ છે. એમાં અમારા પંચમહાલ જિલ્લામાંથી અમારા વંદનીય અને ખૂબ જ મહેનતુ અને ખૂબ જ આ વિસ્તારની અંદર ગરીબો અને જે ધર્મપ્રેમી જનતાઓ એમના જીવનમાંથી વિષય વ્યસન અને વ્યમ એ દૂર કરી અને દરેકનું જીવન સુખી બને, દરેક ખૂબ આગળ વધે અને જીવનની અંદર પ્રગતિ કરે એવા એક ઉમદા હેતુ સાથે કાર્ય કરી રહ્યા છે. વર્ષોથી ગરીબથી માંડીને દરેક સુધી પહોંચી રહ્યા છે અને દરેકનું વ્યસન મુક્તિ માટે તો જબરજસ્ત પ્રયત્ન કરી રહ્યા છે એવા વિક્રમદાસ મહારાજ બાપુ, જેમણે ખૂબ પ્રયત્ન કરી અને આ વિસ્તારની અંદર ખૂબ ખેડાણ કરેલું છે, ખૂબ મહેનત કરી છે અને એમની જ્યારે આજે ધર્મ સાંસદ તરીકે પંચમહાલ જિલ્લામાંથી વરણી થઈ છે ત્યારે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ વાતને અમારે એટલું બધું ગૌરવ છે કે અમે ધન્ય ભાગ્ય છીએ, ભાગ્યશાળી છીએ કે અમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે આવા ક્રાંતિકારી સંત વિભૂતિની નિમણૂક થઈ છે. એ બદલ ભારતની ધર્મ સંસદનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ફિરોઝ શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ઘોઘંબા.